અત્યારે હાલ અમે જે છે આપણા સુજલભાઈની વાડીએ જતા હતા, તો રસ્તામાં કાકા મળી ગયા છે, ઘેટાચારે છે, નામ છે અને કાકા છે, એમને જાણીશું, વાત કરીશું. શું નામ છે કાકા? નાથા પપ્પા. નાથા, જો શું કરી રહ્યો છે ઘેટો? સરસ મજાનો ઘેટા છે. અહીંયા જે છે મામાદેવને જે સિગરેટ પિસ્તોલ ધારણ કરવામાં આવી છે. ના પગ દુખતા હોય, કોઈને હાથ દુખતો હોય, આ મામાની માનતા કરે એટલે મટી જાય. તો આ ગેટ છે અહીંયા વાડીનો, અને સુજલભાઈ જ્યાં ઉભા છે અહીંયા સૂર્ય દેવતા અત્યારે જે છે સૂર્ય અસ્ત થવા વાળો છે. અંદર બહુ સરસ મજાનો ટ્રેક્ટર છે. મેં નાના ટ્રેક્ટર તો ઘણા બધા જોયા, આમ નાનો ટ્રેક્ટર લીધો હતો, પણ આપણે આપણે મેસી આવે ને, હા એવું હતું. પછી ગુલાબની જસ્ટ છત્ર છાયામાં અમે બેઠા છીએ. કેવું લાગી રહ્યું છે ઉનાળામાં? ઠંડુ પવન ગુલાબી જેવું આવે, ગુલાબી જેવું. તો હવે તમને ડુંગળી દેખાશે. ડુંગળી આજ સુધી મેં પણ નથી જોઈ. મતલબ આ લીલો છે, નાના હોય ત્યારે એમને લીલા કાંદા કહેવાય, પછી આ મોટા થઈ જાય, પછી ડગરા થાય, પછી ડગરા થાય, પછી એમને જે છે કાંદો કહેવાય. જે છે સુજલભાઈ દેખા રહી છે, આ છે પ્રોપર રીંગણા, નેચરલ કલર, એકદમ બ્યુટીફુલ લાગી રહી છે. કલર જુઓ, ઓરિજિનલ કલર. અત્યારે હાલ અમે જે છે આપણા સુજલભાઈની વાડીએ જતા હતા, તો રસ્તામાં કાકા મળી ગયા છે, ઘેટા ચારે છે અને નાના નાના ઘેટા આવ્યા છે, બહુ સરસ મજાના ઘેટા છે અને નાની નાની બકરીઓ પણ છે જોડે. હે ને, આ નાની બકરી જુઓ કેટલી સરસ લાગી છે. આ ઘેટાઓ છે અને કાકા છે, એમને જાણીશું, વાત કરીશું. શું નામ છે કાકા? નાથા પપ્પા. નાથા પપ્પા, ત્યાં કેટલા ટાઈમથી તમે આ ઘેટા ચારો છો? ઘેટાનો વિડિયો લઈ રહ્યો છું. આ ઘેટા જે છે મારી પેન્ટ ખાઈ રહ્યા છે, જો તો બહુ સરસ મજાના એવા ઘેટા છે. જો કેટલા મસ્ત મજાના ઘેટા છે. અને આ જીવન છે ગામનો, ખેતીવાડીનો, એકદમ શાંતિ વાળી, સુકૂન વાળી લાઈફ છે. જો વિડીયો ઉતારી દીધો, મારે જે શર્ટ છે, કોલર છે એ પકડી રહ્યા છે, એ જો શું કરી રહ્યો છે ઘેટો. તો બસ મસ્ત મજા છે. કેટલા ઘેટા છે અંદાજીત આપણી પાસે અત્યારે હાલમાં? આ ટોટલ 25 જેવા, આમ વધારે પણ હોય. હે ના, બરોબર. બાકી કેવો તબિયત પાણી તમારો? કેવો તબિયત પાણી? તો ઠીક ઠીક છે, વ્યવસ્થા પ્રમાણે બોલી આવે. બરોબર. અને એમને કેવી રીતે અંકારો હુર આમ કેવી રીતે બોલો ને, એક વાર એક વાર બોલો ના, હુર તો આ છે કાકા ઘેટા ચારી રહ્યા છે. ચાલો હવે આપણે જઈશું વાડી પર, તમને વાડીનો દ્રશ્ય બતાવીશું. શું છે આપણે સુજલભાઈની વાડી? અચ્છા, ત્યાં જ છે એમ ને? બરોબર. ચાલો મળીશું કાકા. ના, જય માતાજી. હું પૂરો વર્લ્ડમાં ફરતો રહું છું, પૂરી દુનિયામાં. તો આ બધું એક્સપિરિયન્સ શેર કરું, ક્યાં કેવી લાઈફ ચાલે છે. પ્રેસ રિપોર્ટર સરકારી ન્યૂઝ ચેનલમાંથી ઇન્ટરવ્યુ. હા, જો નાની નાની બકરીના બચડા છે. કાકા જે ઘેટા ચરાવતા હતા અને સુજલભાઈ છે અહીંયા આવી ગયા છે. હવે જઈએ આપણે સુજલભાઈની વાડી પર, મળીશું તમને સુજલભાઈની વાડી પર. શું શું ખાધી બધું આજે જાણવા મળશે. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. અરે હાલ અમે આવી ગયા છે અહીંયા મામાદેવનું જે મંદિર છે અહીંયા. જય મામાદેવ. કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં. અને જે મામાદેવ છે એમની પૂજા અર્ચના કરી રહ્યા છે અત્યારે. હા, આપણા સુજલભાઈ છે. અને બીજું સુજલભાઈનું કેવું છે કે જે મામાદેવ છે એ બિસ્તોલ પણ પીવે છે, એ પણ આજે તમને વિડીયો મારફત દેખાડીશું. જય મામાદેવની. કોઈને પગ દુખતા હોય, હા હા, તો મામાદેવ મટાડી આપે એમને. અચ્છા, કોઈને પગ હોય, શ્રદ્ધા હોય તો શ્રદ્ધા ભાવ હોય, શ્રદ્ધા ભાવ હોય. નારિયેળ અગરબત્તી ને અંતર. અચ્છા, નારિયેળ અગરબત્તી ને અંતર એટલે માનતા કરે ને તોય મટી જાય, તોય મટી જાય એમ. હા, શ્રદ્ધા રાખવાની, શ્રદ્ધા રાખવાની, બિલકુલ. ઈ જ મેન વિષય છે કે શ્રદ્ધા ભાવ હોવો જોઈએ. હા,
જય મહાદેવ. પવન હે ને? હા પવન. તો અહીંયા જે છે મામાદેવને જે સિગરેટ પિસ્તોલ ધારણ કરવામાં આવી છે. જય મહાદેવ. તો અહીંયા મામાદેવની જે પૂજા અર્ચના થઈ ગઈ છે અને મામાદેવને જે છે સિગરેટનો જે છે અહીંયા ભોગ લેવામાં આવે છે. અને બીજો આપણે થોડો સુજલભાઈ જણાવશે કે આ મામાદેવ તમે શું કહેતા હતા કે કોઈના પગવગ દુખતા હોય, કોઈના પગ દુખતા હોય, કોઈના હાથ દુખતો હોય, આ મામાની માનતા કરે એટલે મટી જાય. બિલકુલ બિલકુલ. શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. બિલકુલ. જેટલા પણ લોકો એ વિડીયો જોઈ રહ્યા છો, જે તમને કોઈ આવી ભગવાન ના કરે એવી કોઈ તકલીફ હોય, બાકી તમારા પગવગ દુખતા હોય, તો તમે શ્રદ્ધાભાવથી અહીં આવજો અને પૂજા પાઠ કરજો. મામાદેવની તમારા પગનો દુખાવો વગેરે દૂર કરી દેશે એવી મામાદેવ જે છે ચમત્કાર કરે છે. જય મામાદેવની કોમેન્ટ કરીને કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં બધાએ જય મામાદેવ અવશ્ય કરવું. જય મામાદેવ. જોઈ શકો છો વિડીયોની અંદર જે સિગરેટ છે છે સાક્ષાત જે છે મામાદેવ પીવી રહ્યા છે, તમને અહીં દેખાતી હશે. રિયલ ચમત્કાર આને કહેવાય. જય મામાદેવ. મહાદેવના દર્શન કર્યા પછી આપણે તમને જણાવીશું આપણા સુજલભાઈ એમની વાડી છે અને વાડીનું દૃશ્ય એકદમ જોરદાર દેખાઈ રહ્યું છે, બહુ સુંદર દૃશ્ય. એનું કારણ સાંજનો સમય છે અને અત્યારે વાગી ગયા છે 5:45 વાગી ગયા છે. અને આપણે સુજલભાઈ જ્યાં ઊભા છે, જુઓ આ ગેટ છે અહીંયા વાડીનું, અને સુજલભાઈ જ્યાં ઊભા છે અહીંયા સૂર્યદેવતા અત્યારે જે છે સૂર્યાસ્ત થવાવાળો છે. અને દૃશ્ય જુઓ, એક બાજુ સુજલભાઈ અને એક બાજુ સૂર્યદેવતા, બહુ સુંદર દૃશ્ય. હવે સુજલભાઈ આપણને થોડુંક જાણકારી આપશે આ વાડી વિશે. આ મેઇન ગેટ આવી ગયો બરાબર ને? બરાબર. આ ઘઉં વાગેલા છે અત્યારે, ઘઉં મસ્ત સરસ એવા વાવેલા છે અત્યારે. બહુ સુંદર મજાની એવી વાડી છે આપણા સુજલભાઈની. ઘઉં જુઓ, ઘઉંની ફસલ જુઓ કેટલી સુંદર સરસ એવી દેખાઈ રહી છે તમને. અને દ્રશ્ય જે કેમેરામાં કેપ્ચર થઈ રહ્યું છે એકદમ શાનદાર દ્રશ્ય, સુંદર બ્યુટિફુલ દ્રશ્ય. સામે સૂર્ય ભગવાનનો પણ સીન આવી રહ્યો છે, સૂર્ય દેવતા જે અસ્ત થવાવાળા છે. સૂર્યાસ્તને સાથે સાથે વાડીનું દૃશ્ય તમને અંદર દેખાડું. આ જે અંદરનો દૃશ્ય છે વાડીનો સુજલભાઈની, ત્યાં અંદર જે છે નારિયેલ પણ વાવેલું છે. અહીંયા તમે નારિયેલ જોઈ શકો છો, નારિયેલ લાગેલા છે અહીંયા નારિયેલના વૃક્ષ પર. અને નારિયેલની જસ્ટ બાજુમાં જે છે આ છે ચીકુની ઝાડી.
તો અહીંયા આમાં ચીકુ પણ લાગેલા છે, થોડું તમને ઝૂમ કરીને દેખાડીશ. જુઓ આ જો, આ જે છે ચીકુ લાગેલા છે અત્યારે, બહુ સરસ મજાના એવા એકદમ નેચરલ ચીકુ. ચીકુ અને નારિયેલ દેખાડ્યા પછી હવે તમને આગળ દેખાડીશું વાડીની અંદર શું શું છે. સામે કૂવો છે, મીઠા લીમડા. આ છે મીઠા લીમડા, દાડમ. અચ્છા, તો આની અંદર દાડમ લાગેલા છે. દાડમ દાડમ ન થાય, બિલકુલ દાડમમાં હજુ થોડું વાર છે, ટાઈમ આવશે ત્યારે તમને દેખાડીશું. ત્યાં સુધી દાડમનો વૃક્ષ જુઓ કેવો હોય છે. લીંબુ, હા છે લીંબુનું ઝાડ. લીંબુ પણ હજુ લાગવાનું બાકી છે ને. તો લીંબુનું ઝાડ એવું હોય છે, જુઓ કેવું સરસ. આની અંદર થોડા થોડા કાંટા પર હોય છે, જુઓ આ નાના નાના કાંટા હોય છે. પછી આ જે છે કૂવો, જુઓ કૂવો કેવો છે અહીંયાનો. કૂવાની અંદર અત્યારે જે છે અવાજ આવી રહી છે, પાણી પાણી બહાર કાઢી રહ્યો છે એમ ને. આ જુઓ ગોળ કૂવો છે એકદમ. આ જુઓ આ કૂવો છે, કૂવાની અંદર પાણી પણ છે સરસ મજાનો એવો. આ જે કૂવો છે સુજલભાઈ, કેટલા ફૂટનો હશે? 72, યાને કે 72 ફૂટનો. 72 ફૂટનો આ કૂવો છે. સામે બાજુ એકદમ સ્લેટમાં છે. ઓરડી કે ઓરડી હે ને, ગામડાની ભાષામાં ઓરડી. અચ્છા ઓરડી કહેવાય ને, બરાબર. આ ઓરડી છે સામે, અને એમાંથી અત્યારે પાણી ખેતરમાં સામે નદી, અને સામે બાજુ જે આ નદી છે જસ્ટ એમ, નદી બિલકુલ. આને જે છે કઈ નદી કહેવાય? આ જે જોઈ રહ્યા છો તમે સામે, એ નદી છે. દ્રશ્ય બહુ શાનદાર મજાનો એવો તમે જોઈ શકો છો અત્યારે હાલ વિડીયોમાં. કૂવો જોયા પછી હવે તમને દેખાડીશું આ જે છે પપૈયાનો ઝાડ છે, બહુ સરસ એવું. આમાં થોડા ઘણા પપૈયા લાગેલા છે, એ અત્યારે હાલ કાચા છે. બરોબર, આ કાચા પપૈયા છે, જુઓ કેવા મસ્ત સરસ એવા લાગેલા છે. પછી આ પાંદડો જુઓ પપૈયાનો કેવો સુંદર લાગી રહ્યો છે. સામે જે છે સૂર્ય દેવતાનો પણ સીન આવી રહ્યો છે, એમાં બહુ સુંદર લાગી રહ્યું છે. અને આ જે છે અહીંયા જુઓ, અહીંયા પણ ઘણા બધા પપૈયા લાગેલા છે, બહુ સરસ. આ જે છે પપૈયાનો ઝાડ. પછી તમને એક ટ્રેક્ટર દેખાડીશું, જે આપણા સુજલભાઈનો કેવું છે કે એમણે પોતે બનાવ્યું છે, પોતે પણ એન્જિનિયર જ કહી શકાય સુજલભાઈને આપણે. આ તમે ટ્રેક્ટર દેખાઈ રહ્યું છે, નાનો એવો ટ્રેક્ટર, બહુ સરસ મજાનો. જુઓ તો આ જે છે ટ્રેક્ટર છે આપણા સુજલભાઈની ખેતની અંદર, બહુ સરસ મજાનો ટ્રેક્ટર છે. મેં નાના ટ્રેક્ટરો તો ઘણા બધા જોયા આજની ટેકનોલોજીના, લેકિન આવું ટ્રેક્ટર ક્યારે ના જોયું. આનો ગેર સિસ્ટમ અને જે જીપનો ગેર હે, જીપનો ગેર, જીપનો. અચ્છા જીપનો ગેર લગાવેલો. ઓ માય ગોડ, હવે એન્જિનિયર તો તમને અમેરિકામાં ન મળે. પછી જીપનો ગેર અહીંયા ફિટ કરવામાં આવેલ છે, અને ફિટરિયું, હે ફિટરિયું એન્જિન, ફિટરિયું એન્જિન, અને ફિટરિયું એન્જિન કહેવાય, બરાબર. તો સરસ એવો જોરદાર આ લાગી રહ્યો છે ટ્રેક્ટર, બહુ મજાનો એવો નાનો ટ્રેક્ટર છે, લેકિન ખેતીવાડી માટે બહુ ઉપયોગી છે. હવે આની વિશેષતા શું છે એ આપણે સુજલભાઈ જોડે વાત કરીશું. સુજલભાઈ આપણને જણાવશે આ ટ્રેક્ટર બનાવવામાં એમને કેટલી મહેનત લાગી. તો ચાલો આપણે સુજલભાઈ જોડે તમને મળાવીએ. તો હવે ટ્રેક્ટરની ઉપર વિરાજમાન થઈ ગયા છે આપણા સુજલભાઈ, એમની જોડે આપણે વાતો કરીશું. સુજલભાઈ, આ જે ટ્રેક્ટર તમે બનાવ્યું, આનું જે એન્જિન જે છે, આ એન્જિન છે? પેલા નાનું ટ્રેક્ટર હતું, બરાબર. હું નાનું ટ્રેક્ટર લીધું હતું, પણ આપણે આપણે મેસી આવે ને, હા હા, એવું હતું. પછી એન્જિન ખરાબ થઈ ગયું, પછી અમે આ એન્જિન જાતે ફિટ કર્યું, બરાબર. આ એન્જિન તમે જાતે ફિટ કર્યું? હા, તમારા ફાધર પાસે તમે શીખ્યા? બિલકુલ, મશીન બધી હાથે કરી લે. અચ્છા અચ્છા, રિપેરિંગ બધી, રિપેરિંગ બધું હાથે કરી લે. સાયકલ સ્ટોર હતો 15 વર્ષ રખાયેલો, બરોબર. સાયકલ ની દુકાન હતી પેલા, બિલકુલ બિલકુલ. 1500 રખાયેલી. અચ્છા બિલકુલ.
તો આ તમને દેખાડ્યું અમારા ગામની અંદર સુજલભાઈની વાડીની અંદર જે એમનો જૂનો ટ્રેક્ટર છે. તમને કેવું લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તે જે તમે પણ આવી એન્જિનિયરિંગ કરતા હો તો મને કોમેન્ટ કરીને જણાવજો. તમારા ગામમાં પણ ક્યારેક આવીશું તો તમારે પણ જે ટ્રેક્ટર છે આપણે દુનિયાને દેખાડીશું. ચાલો હવે બીજું જોઈએ ખેતની અંદર વાડીની અંદર શું છે એ પણ આપણે સુજલભાઈ આજે ગાઈડ કરશે. ગુલાબ, તો આ અહીંયા જે છે ગુલાબ લાગેલો છે જુઓ. આ આને શું કહેવાય? સરુ. બરોબર બરોબર. આ અહીંયા સરુ લાગેલો છે, જોઈ શકો છો તમે બહુ સુંદર મસ્ત સરસ મજાનો. પછી જે છે ગુલાબ, ગુલાબ પણ વાવેલ છે વાડીની અંદર. બહુ સરસ ગુલાબ જુઓ કેટલો સુંદર આ ગુલાબ દેખાઈ રહ્યો છે તમને. એક નંબર હો. અને આ બાજુ પણ ગુલાબ છે. ગુલાબ ઘણા બધા વાવેલ છે અહીંયા. ગુલાબની સાથે અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે બહુ સરસ મજાની. એવી ઉનાળામાં આવી હોય તો બેસવાની મજા આવે. સુજલભાઈ બેસી ગયા છે, અમે પણ બેસીશું પેમેન્ટ. અને પાછળ જે છે ગુલાબ છે, અહીંયા ગુલાબની જસ્ટ છત્ર છાયામાં અમે બેઠા છીએ. કેવું લાગી રહ્યું છે ઉનાળામાં? ઠંડુ પવન આવે, ઉનાળામાં ઠંડો પવન આવે. જે સિટીના લોકો હોય, જે સિટીની ભાગદોડ ભરી લાઈફ જીવતા હોય, બિલકુલ બહુ મજા આવે જોવાની. આપણા સુજલભાઈના જે રસ્તે થાય છે, બહેનોજી વગેરે જે છે, જીયાજી વગેરે જે બરોડામાં રહે છે, એ સુજલભાઈ હમણાં તમારી તારીફ કરતા હતા વિડીયો મારફત. અમે પણ તમને કહીએ તમે બરોડાથી આ વિડીયો જોતા હો તો એમણે તમારી તારીફ કરી હતી. તમે બરોડાથી અહીં આવો તો આ વાડીમાં તમને કેવું લાગે છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી શહેરના લોકો, હું પણ સિટીમાંથી અમદાવાદથી આવ્યો છું, બહુ સરસ મજા આવી રહી છે. સાંજનો ટાઈમ છે અત્યારે, સામે જે છે ખેતીવાડીનો જે દ્રશ્ય છે એકદમ સુંદર સુકૂન છે. અહીંયા કોઈ જાતનો ટ્રાફિક નથી અને બિલકુલ એકદમ શાંત અને સુકૂનવાળી જગ્યા છે. આ જે છે શું અત્યારે હાલ ખેતીવાડીમાં શું કરવામાં આવે? રોટાવેટર હાંકવાનું બાકી છે. બરોબર. કસ્તુરી વાવેલ છે. તો ચાલો તમને કસ્તુરી પણ દેખાડીશું. કસ્તુરી પણ વાવેલ છે. આ ફરી એક વાર ગુલાબ ના બીજા વૃક્ષો, ગુલાબ ની સાથે બીજા ફૂલો પણ દેખાશે તમને. અહિયાં સરસ ફૂલો વાવેલા છે. અહિયાં આ જુઓ કેટલા સરસ મજાના. શું છે? નવું ગુલાબ. આ જુઓ આ પિંક કલરનો નવો ગુલાબ આવેલો છે. તમે રેડ ગુલાબ તો જોયા હશો પણ આ પિંક ગુલાબ તમે પહેલી વખત, હું પણ જોઈ રહ્યો છું પિંક ગુલાબ. તો આ પિંક કલરનો નવો ગુલાબ આવ્યો છે. કેવું લાગી રહ્યું છે તમને અમને જમેન્ટ કરીને જણાવજો. અને તમે એના પહેલા ક્યારે પિંક ગુલાબ જોયું તો અમને એ પણ જણાવજો કે પિંક ગુલાબ ને આજે એક ગુલાબી જેવું આવે છે. ગુલાબી જેવું આવે છે. ઈ વઈ વઈ છે. બરોબર, બિલકુલ બિલકુલ. એ નારિયેલ છે. બરોબર. ચીકુ નારિયેલ ને ચીકુ. હવે તમને ડુંગળી દેખાશે. ડુંગળી આજ સુધી મેં પણ નથી જોઈ, મને આમ તો જોઈ છે, ખાધી છે. ડુંગળી કરતા ખડ વધી ગયું. ડુંગળી કરતા ખડ વધી ગયો એમ. આ છે ડુંગળી નો? એ ડુંગળી. એ ડુંગળી એમ. જો ડુંગળી કેવી રીતે, લાસ્ટ મેં તમને મહારાષ્ટ્રનો વિડીયો બતાવ્યો તો કે વચ્ચે ડુંગળી છે. બરોબર. આમાં ડુંગળી જમીનની અંદર હોય એમ ને. તો આ જે તમે જોઈ રહ્યા છો ઘર, જે ડુંગળી હોય આલુની જેમ જ, આલુ જેમ જમીનની અંદર હોય એમ ડુંગળી પણ અંદર જ હોય એમ ને. જો અમે થોડો સી કાઢીને આ જુઓ, કાઢીને બતાવીશું કે ડુંગળી કેવી રીતની જે હોય. આ જુઓ લીલા કાંદા પણ કહેવાય એમ ને. આ અત્યારે લીલો કાંદો આવે છે. લીલો આ લીલો છે. નાના હોય ત્યારે એમને લીલા કાંદા કહેવાય. પછી આ મોટા થઈ જાય પછી ડગરા થાય. પછી ડગરા થાય પછી એમને જે છે કાંદો કહેવાય, ડુંગળી કહેવાય આપણી ગુજરાતી ભાષામાં. ડુંગળી કાંદો ઓલા ઘઉં. ઘઉં તમને દેખાડતા હતા સ્ટાર્ટિંગમાં. તો કેવી લાગી તમને આ નાની એવી ડુંગળી, નાનો લીલો કાંદો? તો બહુ સરસ વાડી છે. અહીંયા ઘણી બધી વસ્તુઓ મને પણ જાણવા મળી, તમને પણ ઘેર બેઠા જે શહેરના લોકો ખાસ તો સિટીમાં રહેતા હોય છે, અમેરિકા, અમદાવાદ, મુંબઈ, દિલ્હી બધી જગ્યાએ, તો આ ખેતીવાડીની તમને લાઈફ દેખાડી રહ્યો છું. દેશી લાઈફ, વિલેજ લાઈફ અહીંયા ગુજરાતની કેવી હોય છે. તો કાફી અમેઝિંગ અને બ્યુટિફુલ લાઈફ છે ખેતીવાડીની. અને એમાં મહેનત પણ હોય. મહેનત કેટલી હોય એના વિશે થોડો જણાવશો સુજલભાઈ? મહેનત પૂરી અમે તો ભાગી આપી દઈએ છીએ. બિલકુલ બિલકુલ. બાકી આ મહેનત બહુ હોય. મહેનત બહુ હોય. તો સ્ટ્રગલ લાઈફ હોય છે હાલકી એમાં પણ. લેકિન કહેવાય ને કે ખૂન પસીના ની કમાઈ, ખર્ચા, ખાતર ના ખર્ચા, ખાતર ના ખર્ચા,
બિયારણ બધું લેવું પડે ને? બિયારણ બધું લેવું પડે, બિલકુલ બિલકુલ. એટલે ખર્ચો થવાનો? બિલકુલ બિલકુલ. અને પાછું આમ ઉત્પાદન કરવું પડે? આમ ઉત્પાદન કરવું પડે, બિલકુલ. એ રીંગણા? એ રીંગણા તો અહીંયા તમને દેખાડીશું. રીંગણા આ જુઓ, રીંગણા પણ લાગેલા છે અહીંયા. લાગેલું જુઓ, સરસ મજાના એવા રીંગણા પણ દેખાઈ રહ્યા છે. તો આજે તો આ વિડીયોમાં મને પણ ઘણી વસ્તુ દેખાઈ, તમને પણ જોવા મળી. આ જુઓ રીંગણા કેવી રીતે ઉગે છે. આ જુઓ અહીંયા રીંગણા લાગેલા છે નાના નાના. આ એક બે અને ત્રણ. આ જુઓ રીંગણાનો વૃક્ષ કેવો હોય છે. આવી રીતના જે છે રીંગણા વાડીમાં લાગે છે. રીંગણા પછી એક આ યલો કલરનો રીંગણો, આ પણ રીંગણો છે પણ જ્યારે પાકી જાય પછી એનો કલર ચેન્જ થાય છે, બરાબર ને? સુજલભાઈ છે ઘર માટે રીંગણાનો શાક બનાવવા માટે વાડીમાંથી રીંગણા તોડી રહ્યા છે. તો એકદમ દેશી નેચરલ રીંગણા. આ જુઓ આ થોડો સાઈઝમાં મોટો છે. આ જે પીળા રીંગણા દેખાઈ રહી છે તમને નાના, પીળા મતલબ એટલે કે ખરાબ થઈ જાય, મતલબ પીળા થઈ જાય પછી ના હાલે, પણ દેખવામાં બહુ સરસ લાગી રહી છે, સુંદર. લેકિન એની જે વેલિડિટી છે એ પૂરી થઈ ગઈ છે, એક્સપાયરી પેક થઈ ગયું છે. એક્સપાયરી કહેવાય આપણે ઇંગ્લિશ દેશી શહેરની સિટીની ભાષામાં એક્સપાયરી કહેવાય. તો આ એક્સપાયર થઈ ગયા છે. આ જે છે સુજલભાઈ દેખાઈ રહી છે, આ છે પ્રોપર રીંગણા, નેચરલ કલર, એકદમ બ્યુટિફુલ લાગી રહ્યા છે. કલર જુઓ, ઓરિજિનલ કલર, સુંદર, કેવા મજાના લાગી રહ્યા છે. એકદમ દેશી નેચરલ ગામના વાડીના રીંગણા. અને વાડી દેખાડી દીધી, હવે તમને દેખાડીએ આપણે જે છે એમની ચમક છલો, એમની ધનનો, આપણા સુજલભાઈની ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય આને. તો જૂના જમાનાની એમની જે છે 2004 2004નું મોડલ છે. આ એમની રાજદૂત છે, બરોડા પાસિંગ એમ. તો એ પણ શાનદાર, મારા રાજશાહી સવારી કહેવાય, બરોડા પાસિંગ બુલેટ. આ હતી અમારા મિત્ર સુજલભાઈની વાડી. તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો. મળીશું તમને નવા વિડીયોમાં, નવી વાડી નવી એવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો ગમ્યો હોય તો તમારા બધા ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂર કરજો. મળીશું ફરીવાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી સુજલભાઈ.